હેલો મિત્રો, સ્વાગત છે મારી ચેનલ પર. અને આજે આપણે જઈ રહ્યા છીએ કોટ ગણેશ ગણપતિ બાપાના દર્શન કરવા માટે. મિત્રો, કોટ ગણેશ ગણપતપુરા તથા ગણેશપુરાના નામે પણ ઓળખાય છે. મિત્રો, આ વિડીયોમાં તમને હું જણાવીશ કે અહીંયા રહેવા અને જમવાની વ્યવસ્થા કેવી છે અને અહીંયા તમે કેવી રીતે પહોંચી શકો છો. તો મિત્રો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો મિત્રો, પહોંચી ગયા છે આપણે કોટ ગણેશ, ને તમે સામે જોઈ રહ્યા છો ખૂબ જ ભવ્ય પ્રવેશ દ્વાર. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર, અને તમે મારી પાછળ જોઈ રહ્યા છો ગણપતિ મહારાજનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર. ને આજે રવિવાર હોવાને લીધે ભાવિક ભક્તોની ખૂબ જ ભીડ છે. તો ચાલો મિત્રો, સૌ પ્રથમ આપણે લઈ લઈએ પૂજા માટે ફૂલ અને ફૂલનો હાર. અને મિત્રો, હવે લઈ લઈએ પ્રસાદી માટે મોતીચૂરના લાડુ. મિત્રો, તમે સામે જોઈ રહ્યા છો મંદિરનો ખૂબ જ વિશાળ પ્રવેશ દ્વાર. અને મિત્રો, આ છે પૂરા મંદિરનો વ્યૂ અને મંદિર ઉપર લહેરાતી ધજા. મિત્રો, મંદિર અંદર પ્રવેશતા તમને સામે દેખાશે આ રીતનો શેડ. તમે જોઈ રહ્યા છો ઉપર ખૂબ જ સુંદર શેડ લગાવવામાં આવ્યો છે, જે ભાવિક ભક્તોને તાપ ને વરસાદથી બચાવે છે. અને મુખ્ય પ્રવેશ દ્વારની ડાબે અને જમણે હાથીની ખૂબ જ સુંદર પ્રતિમા લગાવવામાં આવી છે. મિત્રો, ખૂબ જ ભવ્ય મંદિર છે, તમે જોઈ રહ્યા છો. ખૂબ જ સુંદર નકાશી કામ મંદિરમાં કરવામાં આવ્યું છે. મિત્રો, મંદિરની અંદર જમણી બાજુ તમને શ્રી હનુમાનજી મહારાજનું મંદિર પણ જોવા મળશે. તો મિત્રો, આપણે આવી ગયા છીએ દર્શન કરીને બહાર. મિત્રો, કોટ ગણેશ ધોળકા તાલુકામાં આવેલું છે, અને જે ધોળકાથી માત્ર 28 કિલોમીટર થાય છે, અને નજીકમાં ઓટામણ ચોકડીથી માત્ર 20 કિલોમીટર થાય છે. તો મિત્રો, જો તમે અહીંયા ગણપતિ બાપાના દર્શન કરવા માટે કોટ ગણેશ આવ્યા હોય, તો કોટ ગણેશથી નજીક જ માં બુટ ભવાની માતાજીનું મંદિર અરણેજ ગામમાં છે, ત્યાં પણ દર્શન કરવા જરૂર જજો. અને માં બુટ ભવાની માતાજીનું મંદિર અરણેજ માત્ર 7 કિલોમીટરના અંતરે છે. મિત્રો, મારી પાછળ તમે જોઈ રહ્યા છો મંદિરનો પૂરો વ્યૂ. મિત્રો, મંદિરના પટ આંગણમાં ખૂબ જ સુંદર વૃક્ષો પણ વાવેલા છે. મિત્રો, તમે સામે જોઈ રહ્યા છો અન્નક્ષેત્ર ભોજન પ્રસાદી. ભોજન પ્રસાદીની ખૂબ જ સુંદર અને સારી વ્યવસ્થા અહીંયા છે. મિત્રો, સંકટચોથ મંગળવાર
અને રવિવારે દર્શનનો મહિમા અહીંયા ખૂબ જ છે. મિત્રો, ગુજરાતનું એકમાત્ર મંદિર જ્યાં જમણી સુંઢે બિરાજમાન છે વિઘ્નહર્તા. મિત્રો, કહેવાય છે કે જે સાચા મનથી મનોકામના લઈને અહીંયા આવે છે એમની મનોકામના બાપા જરૂર પૂર્ણ કરે છે. મિત્રો, અહીંયા કઈ કેવી રીતે માનતા મનાય છે કે ભાવિક ભક્ત ઊંધો સાથિયો કરીને પોતાની માનતા માને છે અને જ્યારે માનતા પૂર્ણ થાય છે ત્યારે આવીને સીધો સાથિયો કરી માનતા પૂર્ણ કરે છે. મિત્રો, મંદિરમાં નિઃશુલ્ક ચાની સેવા પણ છે, તમે સામે જોઈ રહ્યા છો કેટલી. મિત્રો, તમે સામે જોઈ રહ્યા છો અવનવી કેળાની વેફર. અહીંયા કેળાની વેફર ખૂબ જ પ્રખ્યાત છે. અને મિત્રો, આ છે મંદિરની બહારની બજાર જ્યાં તમે બાળકોના રમકડા તથા બીજી અવનવી વસ્તુઓ લઈ શકો છો. મિત્રો, તમને અહીંયા લોખંડના વાસણો પણ જોવા મળે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.